બનાવની વિગતો અનુસાર સુદામા એસેટમાં ગોડાઉનમાં ગત 27-30 મે 2024 દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનની અંદરના રૂમનું તાળું તોડી અંદર રહેલા 20 લિટરવાળી કલરની પ્લાસ્ટિકની 7 ડોલ કિંમત રૂપિયા 28,000 તેમજ વેલ્ડિંગ મશીન નંગ 90,000 મળી 1.18 લાખ રૂપિયાના સામાનની ચોરી કરી લઈ ગયા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગોડાઉન સંચાલક લવલેશ તિવારી દ્વારા ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે રૂરલ પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી આજુબાજુના સીસીટીવી તપાસ કર્યા હતા તો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા ચોરીમાં સંડોવાયેલ રીઢા ચોર વિનોદ ઉર્ફે દિલ્હી તડકેશ્વર ઠાકુર રહે જીતાલીની ચોરીની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતા ચોરીમાં જીતાલી ગામ ખાતે રહેતા ગફાર ખાન પઠાણ તેમજ વહીદ ખાન પણ ચોરીમાં સામેલ હોવાનું સામે આવતા પોલીસે તેની પણ અટક કરી હતી તેમજ ચોરી થયેલ 7 કલરની ડોલ રિકવર કરી હતી તેમજ અન્ય મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.